અમદાવાદમાં મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું આજે રાષ્ટ્રપતિના હાથે ઉદ્ઘાટન થયું અને ત્યાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે ટેસ્ટ મેચ પણ રમાઈ રહી છે. જોકે આજે સમારોહમાં અમિત શાહે સ્ટેડિયમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપ્યું હોવાની જાહેરાત કરતા વિવાદ થયો છે. કેટલાકનું કહેવું છે કે સ્ટેડિયમ સરદાર પટેલના નામે છે અને તેનું નામ બદલી નરેન્દ્ર મોદી કરવું એ સરદાર પટેલનું અપમાન છે. તો બીજી તરફ કેટલાક કહી રહ્યા છે કે સ્ટેડિયમનું નામ મોટેરા છે અને સંકુલનું નામ સરદાર પટેલ છે, એટલે તેમાં કોઈ ફેરફાર થયો જ નથી, એટલે વિવાદને અવકાશ નથી. આ અંગે સોશિયલ મીડિયા પર તીવ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. હાર્દિક પટેલે ટ્વીટ કર્યું છે કે દુનિયાના સૌથી મોટા સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલવું એ સરદાર પટેલનું અપમાન નથી તો બીજું શું છે. સરદાર પટેલના નામ પર મત માંગનારો ભાજપ હવે સરદાર સાહેબનું અપમાન કરી રહ્યું છે. તેઓ લખે છે કે ગુજરાતની જનતા સરદારનું અપમાન સહન નહીં કરે. આરએસએસે પ્રતિબંધ લગાવ્યો હતો અને એ જ કારણે આરએસએસના અનુયાયી સરદાર પટેલનું નામ મિટાવવાના પૂરા પ્રયાસો કરી રહ્યા છે. બહારથી મિત્રતા અને અંદરથી વેર, આ વ્યવહાર ભાજપનો સરદાર પટેલ સાથે. તો આ તરફ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરતા લખ્યું કે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ, ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયાના પ્રેરણા સ્ત્રોત અને ગુજરાતના સપૂત એવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામથી રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું છે. પ્રિયંકા ગાંધીએ ટ્વિટર પર સરદારનો જ એક કોટ લખ્યો છે, આ માટીમાં કંઈક અનોખું છે જે ઘણા પડકારો છતાં હંમેશા મહાન આત્માઓનું નિવાસ રહી છે. જિજ્ઞેશ મેવાણીએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા એકથી વધારે ટ્વીટ કર્યા છે. તો આ તરફ કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ લખ્યું કે ભાજપે આવું કરીને ગુજરાતની અસ્મિતાને પડકાર ફેંક્યો છે. વધુમાં તેઓ લખે છે કે સરદારનું નામ મિટાવીને ના તો નરેન્દ્ર મોદી મોટા બની શકે છે, ના તો સરદાર પટેલની અમર ખ્યાતિ ઓછી થવાની છે. તેઓ સવાલ પૂછે છે કે રાષ્ટ્રપતિએ આ મુદ્દે વાંધો કેમ ન ઉઠાવ્યો, તેઓ આ કૃત્યમાં ભાગીદાર કેમ બન્યા, દેશ જવાબ માંગે છે. તો અન્ય એક ગુજરાતી યુઝર ટ્વિટર પર લખે છે કે સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સ્ટેડિયમના બે છેડામાંથી એક છેડો અદાણી અને બીજો છેડો રિલાયન્સ. ચંદ્રમોહન મિત્તલ લખે છે કે અહીં મેચની ટી બ્રેકને ચાય પર ચર્ચા બ્રેક કહેવામાં આવશે. અંકિત જૈન લખે છે કે મોટેરા સ્ટેડિયમ સરકારી પ્રોપર્ટી નથી. ગુજરાત ક્રિકેટ એસોસિએશને સ્ટેડિયમ માટેનું ફંડ એકઠું કર્યું છે. જે લોકોએ સરકારી પૈસાનો ઉપયોગ થયો હોય એવી યોજનાઓના નામકરણ કર્યા હોય એક ખાસ પરિવારે, એવા લોકોએ આ વિશે સૌથી છેલ્લે બોલવું જોઈએ. વધુ એક યુઝર કટાક્ષમાં લખે છે કે કોંગ્રેસના લોકો મોટેરા સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થવા પર નૈતિકતાની વાતો કરે છે. તેઓ જ પોતાના લોકોને ભારત રત્ન આપવા પર બચાવ કરતા જોવા મળે છે અને લગભગ દરેક એરપોર્ટનું નામ રાજીવ અને ઇન્દિરા છે. સ્નેહા યાદવે ટ્વીટ કર્યું છે કે કોંગ્રેટ્સ મોદીજી, પેટ્રોલની સેન્ચુરીના માનમાં તમે ખુદને જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ભેટ કર્યું તે માટે. આપને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે મોટેરા સ્ટેડિયમનું નામ બદલાયું હોય. 1983માં સ્ટેડિયમ બંધાયું અને પહેલીવાર આ મેદાન પર મેચ રમાય ત્યારે તેનું નામ માત્ર ગુજરાત સ્ટેડિયમ હતું. ત્યારબાદ 1994-95ની આસપાસ તેમાં સરદાર વલ્લભભાઈનું નામ જોડવામાં આવ્યું હતું. એ વખતે ગુજરાત ક્રિકેટ એસોસિએશનની સત્તા નરહરી અમીન જૂથ પાસે હતી અને તેમણે સ્ટેડિયમના નામમાં સરદાર વલ્લભભાઈ પટેલનો ઉમેરો કરાવ્યો હતો. આમ એ વખતે સ્ટેડિયમનું નામ સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ મોટેરા કરવામાં આવ્યું હતું. બે વાર નામ બદલાયા બાદ હવે 2021માં ફરી એકવાર સ્ટેડિયમનું નામ બદલાવીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. જો કે સરદાર પટેલનું નામ જાળવી રાખવામાં આવ્યું છે અને નવા સ્પોર્ટ્સ એન્ક્લેવને તે નામ અપાયું છે.